કેમ છો મિત્રો, મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ફ્રોમ અમૃતસર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. દિવસની આજની ટ્રીપ ની શરૂઆત કરીએ ભગવાન નું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ. અમૃતસર ની ગરીઓમાં તે પણ ટાટા હેરિયર જેવી ગાડી લઈને એકચ્યુઅલી ગોલ્ડન ટેમ્પલની પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો ચલો પહેલાં તો આ ગલીઓમાંથી બહાર નીકળીએ, રોડ પર પહોંચીએ, પછી તમને હું મળું છું. ત્યાં સુધી તમે આ સરસ મજાના ડ્રોન શોટ એન્જોય કરો. વેલકમ ટુ પઠાણકોટ ડિસ્ટ્રિક્ટ. ચાલો, રોડ તો મસ્ત છે યાર. ફાઇનલી પહાડ દેખાવા માંડ્યા. 3 દિવસની ડ્રાઈવ પછી પહાડમાં પહોંચી ગયા છે. હું પહોંચી ગયો છું જમ્મુ અને કાશ્મીરની બોર્ડર પર. જમ્મુ કાશ્મીર વેલકમ અસ. પહેલી વાર કાલ લઈને જમ્મુ કાશ્મીર આવી રહ્યો છું. આઈ થિંક લાઈફમાં પહેલી વાર આવી રહ્યો છું જમ્મુ એન્ડ કાશ્મીર. હોપ મજા આવશે. થેન્ક યુ સર. વેલકમ ટુ જમ્મુ એન્ડ કાશ્મીર. ચલો તો જસ્ટ એન્ટર્ડ ઇન જમ્મુ અને સૌથી પહેલો લખનપુરના ફેમસ રામ લાડુ. તો મેડમ કેવો છે ટેસ્ટ? આખા હાઈવે નું કામ ચાલુ છે. થોડો તકરીબન 1 કિલોમીટર ચલાવો અને ડાયવર્ઝન કરે, એટલા માટે જ મારું 102 કિલોમીટર બાકી છે હજુ કટરા. અને સમય બતાવે છે 2 કલાક ને 46 મિનિટ, ઓલમોસ્ટ 2.5 કલાક બતાવે છે. ખબર નહીં આગળ હવે શું પોઝિશન હશે. થોડુંક સીધું ચાલે અને પાછું ડાયવર્ઝન. મસ્ત જમ્મુ બાયપાસ થઈ ગયો. રોડ બહુ સરસ બનાવેલો છે. જમ્મુ સિટી આખો બાયપાસ થઈ ગયો છે. શ્રીનગર રહી ગયું છે 270. અમારે જવાના તો કટરા છે. અત્યારે નેટ ઇન્ટરનેટ પણ નથી આવતું, એટલે અમારે
ડુંગલ બાબા પણ અટકી ગયા છે, કઈ ખબર નથી કેટલા વાગે પહોંચીશું. સવારે અમૃતસરની ગલીઓમાં ને અત્યારે જમ્મુની ગલીઓમાં, એકચ્યુઅલી આખો એક કાંઠે આઉટર રિંગ રોડ બની ગયો છે બહુ સરસ. ત્યાં પહોંચ્યા અને નેટવર્ક હતો નહીં એટલે રીરૂટિંગ થયું નહીં અને વી મિસ વન ટર્ન, એટલે ઘણું થોડુંક લાંબુ થઈ ગયું છે. પણ ચાલો વાંધો નહીં, એક બે જણને પૂછ્યું અને પૂછતા પૂછતા પહોંચીએ છીએ. ખબર નહીં જમ્મુની કઈ ગલીમાં ફરી રહેલા છે, પહાડોની વચ્ચે વેલી જ છે. જાનવર દેખાઈ ગયા જંગલમાં, ચલો ફોરેસ્ટ ચેકપોસ્ટ આવી ગયા યાર, આ તો કયા જંગલમાં આવી ગયા. કયા જંગલ માંથી ને કયા રસ્તે લઈ જાય છે, બટ ગૂગલ બતાવે છે એટલે ચાલ્યા કરતા છે. અરે યહાં સે હાઈવે આ જાયેગા ક્યા કટરા જાને કે લિયે, મજા આવી. અરુણ કુમાર એમ કઈ બોલે છું કે તમે એકલા અને આવા રસ્તે ચડી જાઓ તો શું કરો, રીરાઉટિંગ આવી ગયું પાછું આનું. એ પેલો રસ્તો જ બતાવતો હતો ગૂગલ, પણ પેલા એ કીધું એટલે આપણે આમથી આવ્યો કે આલો મટી નાખેલી હોય તો લોચો પડી જાય. અલ્ટિમેટલી કઈક દેખાવા તો માંડ્યું કે લોકો છે, બાકી બધા ટેન્શન માં આવી ગયા. બોલો હિના મેડમ, રોડ તો આવી ગયો, આવી છે તમારી વિશેષ ટિપ્પણી? કઈ જ નથી, કઈક તો બોલો. પાટકો રોડ આઈ ગયો, પાટકો રોડ આઈ ગયો. સરસ મજાના ઓફ રોડિંગ ની પછી આવી ગયા છે હાઈવે પર પાછા. જે ટાઈમ અમારો 5:30 પહોંચવાનો હતો એ થઈ ગયો છે 6:15, પણ એન્જોય મજા આવી ગઈ. રાઈડ કરવાની, ડ્રાઈવ કરવાની બહુ મજા આવી ગઈ. ખબર નહીં કયા જંગલમાંથી એ લઈ આવ્યો ગૂગલ માતાજી, પણ મજા આવી ગઈ. પહાડોમાં આવી જ ગયા, પ્રોપર પહાડોમાં આવી ગયા. સરસ મજાના ઘાટ હતા, ટનલ પણ આવી ગઈ. બંદર
સમય થયો છે સાંજના 5:45 અને હું પહોંચી ગયો છું કટરા. જ્યાં સુધી અમે હોટલની ચેક ઇન પ્રોસેસ કરીએ ત્યાં સુધી તમે કટરા સિટીના સરસ મજાના ડ્રોન શોટ એન્જોય કરો, એ પછી હું મળું છું તમને રૂમમાં. અમે પહોંચી ગયા છે હોટલ ગ્રીન વેલી, ગુડ હોટલ. આ છે અમારો રૂમ, આમ તો સરસ છે. આ હું છું, આજનો દિવસ મજા આવી ગઈ બાપુ. નીકળતો ગયા અમૃતસરથી સમય પર, કોઈ પ્રોબ્લેમ નહોતો, વચ્ચે ઇન્ટરનેટ ગયું અને એક રસ્તે જે ભૂલી ગયા અને પછી શું જંગલના રસ્તેથી અમે બહાર નીકળ્યા. અરે મજા આવી ગઈ, પણ ખરેખર થોડું ટેન્શન થઈ ગયું હતું બધાને કે આ સાલું ક્યારે નીકળીશું, બટ સારી રીતે નીકળી ગયા. બરસ તો બહુ મજા આવી ગયા. થોડું ઓફરોડિંગ, ફર્સ્ટ ટાઈમ હેરિયરમાં ઓફરોડિંગ મેં કર્યું, મજા આવી ગઈ. રૂમ સારો છે, બહારનો વ્યૂ બહુ જ સરસ છે, પણ અત્યારે ઓબ્વિયસલી અંધારામાં તો નહીં બતાવી શકું. અત્યારે સમય થયો છે તકરીબન 6:30, સો ડે 3 ઓફ એટ ગ્રીન વેલી રિસોર્ટ કટરા. હવે કાલે સવારે વિચાર છે, જો હેલિકોપ્ટરનું બુકિંગ મળી જાય વન વે તો ઉપર જઈશું, નહીં તો પછી કંઈક બીજું વિચારીશું. પણ દર્શન તો કરીશું, જેના માટે આવ્યા છે એ તો કરવાના જ છીએ. સો મને એવું લાગે છે કે આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરી દઉં. ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ કટરા વૈષ્ણોદેવી. અગર આ વિડીયોમાં તમને કંઈક પણ ગમ્યું હોય, કંઈ પણ પસંદ પડ્યું હોય, તો પ્લીઝ કન્સિડર ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર મોર વિડીયોઝ. ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ કટરા. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.